કરીએ અમદાવાદની રચના સ્કૂલ સામે થયેલી ફરિયાદની સીબીએસઈ બોર્ડમાં આ ફરિયાદ કરવામાં આવી છે અને અહીં મહત્વપૂર્ણ છે કે ફરિયાદ કરનાર છે જેસીપી વિપુલ અગ્રવાલ જેમણે પોતાની દીકરીની માર્કશીટ પણ આ ફરિયાદ સાથે રજૂ કરી છે વિપુલ અગ્રવાલે પ્રેક્ટિકલ માર્ક્સ આપવાની પદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા છે રચના સ્કૂલ જે રીતે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં માર્ક્સ આપે છે તેને લઈને ફરિયાદ દાખલ કરી છે આંગે વધુ વિગતો લઈએ સંવાદદાતા મયુર મેવાડા પાસેથી મયુર વિપુલ અગ્રવાલે જે ફરિયાદ કરી છે પ્રેક્ટિકલ માર્ક્સ આપવાની પદ્ધતિની સામે શું વિગતો છે જે ચોક્કસથી વાત કરીએ તો જે પ્રકારે અમદાવાદના જોઈન્ટ કમિશનર એડમિન જે વિપુલ અગ્રવાલ છે તેમણે આજે દિલ્હી સીબીએસઈ બોર્ડમાં એક ફરિયાદ દાખલ કરી છે કે તેમની દીકરીને જે પ્રેક્ટિકલ માર્ક આપવામાં આવે છે એમાં ક્યાંક કોઈ ડિફરન્સ રાખવામાં આવે છે તેવી વસ્તુ ધ્યાનમાં આવી છે જે સિસ્ટમ છે તે સિસ્ટમ ખોટી છે તે વસ્તુ ધ્યાનમાં આવતા તેમણે આ ફરિયાદ દાખલ કરી છે આપણી જોડે વિપુલ અગ્રવાલ સાહેબ છે આપણે તેમની જોડે વાત કરીશું સર દિલ્હી સીબીએસઈ બોર્ડ ખાતે એક ફરિયાદ આપના દ્વારા દાખલ કરવામાં આવી કઈ રીતની ફરિયાદ છે અને ખાસ શું ડિફરન્સ તમને એમાં જોવા મળ્યો જે સીબીએસઈ ટેન્થ બોર્ડના રિઝલ્ટ ગઈકાલે ડિક્લેર થયા એમાં મારી ડોટર પણ એમાં પાસ થઈ તો મારી ડોટરના જે માર્ક્સ આવ્યા છે એમાં એમના ઇન્ટરનલ એમાં સીબીએસઈના જે પેટર્ન છે એ પ્રમાણે 80% જે એવેલ્યુએશન છે એ બોર્ડના એક્ઝામ મારફતે છે અને 20% જે થાય છે એ ઇન્ટરનલ એસેસમેન્ટ જે લોકો પ્રેક્ટિકલ અને આઈએ કહે છે એ મારફતે થાય છે હવે મારી ડોટરના જે બોર્ડ્સમાં માર્ક્સ આવ્યા છે 91% છે જ્યારે ઇન્ટરનલ એસેસમેન્ટમાં એમને 84% સ્કૂલ તરફથી મળ્યા છે જ્યારે ઘણા ખરા મેં ગઈકાલે લોકો સાથે ચર્ચા કરી તો એવા દાખલા મળ્યા છે જેમાં એક મેં મેડમને જે સીબીએસઈ ચેરમેન છે એમને પણ મારી એપ્લિકેશનમાં લખ્યું છે કે એક સ્ટુડન્ટ જે મેથેમેટિક્સમાં 55% માર્ક્સ લાવે છે બોર્ડ્સમાં એમના 100% ઇવેલ્યુએશન જાય છે ફક્ત મેથેમેટિક્સમાં નહીં પાંચે પાંચ સબ્જેક્ટમાં 100% જાય છે તો હવે મારે સીબીએસઈને આખી સિસ્ટમ સાથે વાંધો છે મારી ડોટરનો એક મુદ્દો નથી ડોટરની ઇન્ટરનલ ઇવેલ્યુએશન માટે કદાચ સ્કૂલને પૂછવામાં આવે તો બીજા 10 કારણ બતાવી શકશે પણ વોટ ઇઝ ધ કંટ્રોલ ઓફ સીબીએસઈ ઓવર ધીસ સિસ્ટમ એટલે સીબીએસઈ આવી કિસ્સાઓમાં જ્યારે 10-15% કરતાં વધારે ડિફરન્સ એક સબ્જેક્ટ અથવા ટોટલમાં 5-7% કરતાં વધારે જે એક વધારે ડિફરન્સ કહી શકાય એટલે એબનોર્મલ ડિફરન્સીસવાળા કિસ્સાઓમાં સ્કૂલ વિરુદ્ધમાં સીબીએસઈ શું એક્શન લેવા માંગે છે મારે જાણવું છે એટલે મેં અમુક સુઝાવ પણ રજૂ કર્યા છે જેના અને અથવા સીબીએસઈને મારી એક વિનંતી છે કે સીબીએસઈ આવા કિસ્સાઓમાં કંટ્રોલ નહીં રાખી શકે તો ઇન્ટરનલ એસેસમેન્ટ સિસ્ટમ સ્ક્રેપ કરી દેવું જોઈએ એટલે કાં તો આમાં કોઈ ડિસિપ્લિન જળવાય અથવા એ ઇન્ટરનલ એસેસમેન્ટ સિસ્ટમ ખતમ થાય કારણ કે આના લીધે સ્ટુડન્ટ્સના ભવિષ્ય સાથે એક રમત રમાઈ રહી છે આપના દ્વારા સર સજેશન અંદર રાખવામાં આવ્યા છે કેવા પ્રકારના સજેશન આપવામાં આવેલા છે જેથી કરી સ્ટુડન્ટ્સના ભવિષ્યની વાત છે 1-2% કારણે ઘણા સ્ટુડન્ટ્સના આખા ભવિષ્ય બદલી જતા હોય છે કેવા સુઝાવો એના કારણે આપવામાં આવ્યા છે મેં સીબીએસઈને ફર્સ્ટ તો કીધું છે કે આપનાથી એ કંટ્રોલ નહીં થઈ શકતું હોય તો આપ બંધ કરો અને બંધ નહીં કરવું હોય તો એમાં ડિસિપ્લિન લાવો એમાં 3-4 મેં સુઝાવ બતાવ્યા છે ફર્સ્ટ તો છે કે જે ઇન્ટરનલ ઇવેલ્યુએશન છે એ પણ સીબીએસઈ દ્વારા એક ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનરને મોકલીને કરવામાં આવે એટલે સ્કૂલની ઇવેલ્યુએશન જે થતી હોય એમાં પણ સીબીએસઈ એક ઉપર કંટ્રોલ રાખી શકે અને બીજા સ્કૂલવાળા કોઈ આવીને અને એક આખી એક્ઝામિનેશનની પેનલ હોય જે આવીને આવા એક્ઝામ્સ કન્ડક્ટ કરે અને બીજું મેં કીધું છે કે સ્કૂલના જે માર્ક્સ ઇન્ટરનલ એસેસમેન્ટના જે વર્ષના અંતે આવે છે અને જે ફાઇનલી જે બોર્ડ્સમાં માર્ક્સ આવે છે એમાં જે એબનોર્મલ ડિફરન્સીસ રજૂ થાય છે ફોર એક્ઝામ્પલ કોઈ 10% સબ્જેક્ટ વાઇઝ અથવા 5% ટોટલમાં ડિફરન્સ હોય એવા તમામ ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ સ્ટુડન્ટ્સના કિસ્સાઓને સીબીએસઈએ આવી માર્કશીટ્સ ઇન્ટરનલ ઇવેલ્યુએશનના પ્રોસેસ સાથે એક્ઝામિન કરવી જોઈએ અને કોઈ જગ્યા ખામી દેખાય તો સ્કૂલની આખી નોંધણી રદ કરવી જોઈએ એટલે મારા તરફથી સીબીએસઈને એ જ કહેવામાં આવ્યું છે કે આપ કાં તો આની અંદર અને બીજું એક મેં સુઝાવ રજૂ કર્યા છે કે જે ઇન્ટરનલ ઇવેલ્યુએશન થાય છે સ્ટુડન્ટ્સના એ દરેક સ્કૂલ પોતાની ઇવેલ્યુએશનની પ્રોસેસને નેટ ઉપર મૂકે અને જે પણ સ્ટુડન્ટ્સના પીરિયોડિકલ્સના આખી માર્કશીટ છે એ પણ એક પબ્લિક ડોમેનમાં મૂકે જેથી કરી અમે બધા જાણી શકીએ ખરેખર સ્ટુડન્ટ્સનો ઇવેલ્યુએશન ઓબ્જેક્ટિવ થયા છે કારણ કે ધીસ ઇઝ અ સ્ટેન્ડર્ડ એક્ઝામ આપણે બધા એની ઉપર એક વિશ્વાસ મૂકીને બેઠા હોઈએ છીએ અને જ્યારે આવું એક વર્ષના અંતે ખબર પડે કે આ સ્ટુડન્ટ સાથે આવું ખરાબ થઈ ગયું છે તો સ્વાભાવિક છે કે કોઈ પણ પેરેન્ટનું મનમાં દુઃખ થાય આ લડત મારે દીકરી માટે નથી માય ડોટર હેઝ સમ અધર એમ્બિશન્સ ઇન લાઈફ બટ ધીસ ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેજ એટલે એક કરિયર માટે 10મા ધોરણ 12મા ધોરણ દર વર્ષે આખી આખા કરિયરમાં આપણે યાદ રાખતા હોઈએ છીએ એટલે ભવિષ્યમાં કોઈ પણ સ્ટુડન્ટનું ભવિષ્ય નહીં બગડે અને એક સીબીએસઈ પણ એક એવો ફૂલપ્રૂફ સિસ્ટમ એમાં ઇવોલ્વ કરે એ માટેની મારી રજૂઆત છે સર ખાસ વાત કરીએ તો આપના દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે જે ફરિયાદ આપેલી છે એને લઈને કોઈ
ત્યાં આગળ જે ચેરમેન છે સીબીએસઈ બોર્ડને એમના દ્વારા કોઈ આન્સર આપવામાં આવ્યો છે ખરી? કેટલા સમયની અંદર આનો જવાબ આપવામાં આવશે કે એ પ્રકારનું કોઈ? નહીં, અત્યાર સુધી આજે કદાચ રજાનો દિવસ છે. સીબીએસઈમાં મારી તરફથી ઇમેલ થઈ ગઈ છે. મેં સીબીએસઈ ડાયરેક્ટ ચેરમેન સેક્રેટરી અને લીગલ વિંગમાં તમામમાં એની કોપી માર્ક કરી છે અને મેં પબ્લિક ડોમેનમાં પણ મારી એપ્લિકેશનની કોપી મૂકી છે. અત્યાર સુધી તો કોઈ જવાબ આવ્યા નથી, પણ મને પૂરી ઉમેદ છે કારણ કે સીબીએસઈ ચેરમેન ઇઝ અ વેરી નાઇસ ઓફિસર. આઈ રિયલી એક્સપેક્ટ કે સમથિંગ કોન્ક્રીટ વુડ બી ટેકન અપ એટ ધેર લેવલ. સર, એક છેલ્લો સવાલ, શું આશા રાખી રહ્યા છો, શું માંગ કરી રહ્યા છો? મારી માંગ છે કે સ્ટુડન્ટ સાથે જસ્ટિસ થાય. ભવિષ્ય માટે આવો સિસ્ટમ ચાલુ રાખવો હોય તો ઇટ વુડ શુડ બી એ વેરી યુનિફોર્મ સિસ્ટમ તમામ માટે સરખા. એટલે કોઈ કહી શકે કે મારે ઇન્ટરનલ એસેસમેન્ટમાં 18 માર્ક્સ 20માંથી આવ્યા તો દરેક સ્કૂલમાં સ્ટુડન્ટ એક્ઝામ આપે તો એને 18 જ મળવા જોઈએ. એટલે કોઈ સ્કૂલ એને 18માંથી 10 આપી દે અને કોઈ સ્કૂલ એને 2 માર્ક્સ આપી દે અથવા કોઈ 20 આપી દે એમ નહીં બનવું જોઈએ. 1-5% તફાવત બરાબર છે, પણ સીબીએસઈનો સિસ્ટમ આવો ફૂલ પ્રૂફ હોવું જોઈએ કે આપણો ટ્રસ્ટ જળવાય, આપણો આ સિસ્ટમ આખી ઓર્ગેનાઇઝેશન ઉપર આપણો વિશ્વાસ જે છે એ બરકરાર રહે. આપણે આ જે અત્યારે આવું બની રહ્યું છે એ બધું નહીં બને ત્યારે જ આ બધું શક્ય બનશે. તો બિલકુલ ખાસ કહી શકાય. જી, મયુર, આભાર આપનો. તો જે ફરિયાદ કરવામાં આવી છે આંતરિક મૂલ્યાંકનને લઈને આ ફરિયાદ છે અને એક જ માંગ છે કે વિદ્યાર્થીઓને ન્યાય મળે, તમામ માટે સરખા જ નિયમ લાગુ પડે, માર્ક મેળવવા માટે સિસ્ટમ પર વાલીઓ અને વિદ્યાર્થીઓની વિશ્વસનીયતા બને તેવી સિસ્ટમને બનાવવામાં આવે.